જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો આપણે હિન્દી ધોરણ છ દ્વિતીય સત્રનો છઠ્ઠો પાઠ ન્યાય ભણી રહ્યા છીએ જેમાં તમે આગળના બે વિડીયોનો અભ્યાસ કર્યો હવે આ ત્રીજા વિડીયોમાં જોઈએ કે કેવો ન્યાય આપવામાં આવે છે અગલે દિન ખલીફા કે દરબાર મેં અલી ખ્વાજા વાજિદ ઓર હસન ઉપસ્થિત હોઈએ એમ કે આગળના દિવસે એટલે કે બીજા દિવસે આ ઘટના ઘટી કે ખલીફા પોતાનો વેશ બદલી અને નગરમાં ફરવા નીકળ્યા અને તેમને આ બાળકોનો ખેલ જોયો ન્યાય મેળવવાનો અને જે બાળક ન્યાય આપી રહ્યો હતો એટલે કે ન્યાયાધીશ બન્યો હતો તે હસન નામનો બાળક એમને ખૂબ સમજદાર લાગ્યો તેથી તે હસનને કહીને આવ્યા કે કાલે તું મારા દરબારમાં આવજે इले कि बीजा दिवस अगले दिन खलीफा के दरबार में अली ख्वाजा वाजिद और हसन उपस्थित हुए। तो बीजा दिवस न्याय आप खलीफाए बोलावेला ख्वाजा वाजिद अन्या हसन नाम छोकरो बेगा भेगाया खलीफा ने हसन से कहा कि तुम इन दोनों के झगड़े का किस्सा सुनो और बताओ कि इनमें से कौन सच बोल रहा है इले खलीफाएं हसन ने कीधूँ હસન જે આગલા દિવસે ન્યાય કરી રહ્યો હતો તે હસનને કીધું કે તું આ બંનેનો ઝઘડો સાંભળ ઝઘડાનો કિસ્સો સાંભળ અને નક્કી કર કે આમાંથી કોણ સાચું બોલી રહ્યું છે હસનને દોનો કી વાતે ધ્યાન છે સૂની એટલે હસન વારાફરતી બંનેની વાતો ધ્યાનથી સાંભળવા લાગ્યો ફિર ઉસને દો તેલિયો કો બોલવાયા એટલે એને બે તેલવાળા માણસો જે તેલ વેચતા હોય તેલિયા એને બોલાયા थोड़ी देर में दो तेली आ गए के थोड़ी वार बने तेलिया आ, आ गया हसन ने उनसे पूछा आप इस गड़े के तेल की जांच कीजिए और बताइए इस गड़े में तेल कितना पुराना है एलेम के तमें आ गाँ तेल नहीं एम के तपास करो अने बताओ कि आ गड़ा में जो तेल है ये केटलू जूनू है दोनों तेलियों ने बारी बारी से तेल को देखा सूंघा और चखा फिर अपना निर्णय दिया एट के बने तेलिया थाल ने वराफरती जो सूंघाख्य खरू पीता निर्णय आप का तेल दो महीने पुराना लगता है इससे ज्यादा नहीं वे बोले एलम के गा नही पुरान एटनू एना जूनू तेल नहीं की बात सुनकर वाजिद तो गभरा गए क्यों के તેલીઓની વાત સાંભળીને વાજિદ ગભરાઈ ગયો અલી ખ્વાજા ખુશ હોકર બોલ પડા હજુર મેં તો છ મહિને પહેલે મક્કા કી યાત્રા કરને ગયા હતા એટલે અલી ખ્વાજા ખુશ થઈ ગયો અને બોલ્યો કેમ કે નામદાર હજુર હું તો છ મહિના પહેલાં મક્કાની યાત્રા કરવા ગયો હતો તભી મેં તેલ ખરીદા હતા ત્યારે જ મેં તેલ ખરીદ્યું હતું તેલીઓ ઓર અલી ખ્વાજા કી વાત સુન કર સબકો વાસ્તવિકતા કા જ્ઞાન હો ગયા એટલે કે તેલીયાઓ અને અલીખ્વાજાની વાત સાંભળીને બધાને ખબર પડી ગઈ કે ખરેખર શું બન્યું છે ખલીફા કો ન્યાય કે લીએ સબૂત મિલ ગયા હતા એટલે ખલીફાને ન્યાય કરવા માટેનું આ સબૂત મળી ગયું ખલીફાને હસન કો ધન્યવાદ વાજીદ વાજિદસે કહા કે આપને અલીખ્વાજા કે સે તેલ ઓર મોહરે નિકાલી હૈ એટલે ખલીફાએ હસનનો ધન્યવાદ કર્યો અને વાજીદને કીધું કે તમે આ અલી ખ્વાજાના ગળામાંથી તેલ પણ કાઢ્યું છે અને એની સોના મોરો પણ કાઢી છે આ પુનઃ વાપસ કીજે ઓર ચોરી ઓર વિશ્વાસઘાત કે અપરાધ કી સજા ભૂગતી એને પાછી આપો અને આ વિશ્વાસઘાત અને ચોરી કરી એની સજા ભોગવો ખલીફાને હસન બહુ જ સારા પુરસ્કાર દીધા અને ખલીફાએ પછી ન્યાય કરનાર હસનને સારો એવો પુરસ્કાર આપ્યો ખલીફા કે દરબાર દરબારમાં ઉપસ્થિત સભી લોકોને હસન કી સૂઝબૂઝ ઓર ન્યાય કી ભૂરી ભૂરી પ્રશંસા કી કેમકે ખલીફાના દરબારમાં જે કંઈ પણ દરબારીઓ અને લોકો ઉપસ્થિત હતા તે આ હસનની ખૂબ જ પ્રશંસા અને એની બુદ્ધિ પ્રતિભા માટે સૂઝબૂઝ માટે એમ કે ખૂબ મોટી મોટી પ્રશંસા કરવા લાગ્યા કહેવાનો મતલબ છે કે આ પાઠમાં અલી નામનો માણસ એ પોતાની સોના મોરોને તેલના ગળામાં મૂકી અને પોતાના મિત્રના ઘરે મૂકીને યાત્રા કરવા ગયા એવામાં એમ કે વાજીદ નામનો જે મિત્ર હતો એના ઘરે કોઈ પ્રસંગ હશે તો જમણવાર હતો એને તેલ ખૂટી પડ્યું તો એને તેલ અલીખવાજાના વાજાના ગળામાંથી કાઢ્યું એટલે એને કંઈક અવાજ આવ્યો અવાજ આવ્યો એટલે એને આખો ગળો ખાલી કર્યો તો એમાંથી એને સોનામોરો જોવા મળી એટલે એના મનમાં લાલચ આવી એને સોના મોરો પોતાના તિજોરીમાં છુપાવી દીધી અને નવું તેલ લાવીને ગળામાં ભરી દીધું પછી જ્યારે અલીખવાજા આવ્યો અને પોતાનો ગળો લઈ ગયો તો એમાંથી એને સોના મહોરો મળી નહીં એને વાજિદને કીધું કે આમાં પાંચસો સોના મોહરો હતી પણ વાજિદ માન્યો નહીં કે જેવી રીતે તમે ગળો મૂક્યો તો તેવો મેં તમને પાછો આપ્યો છે એટલે સોના મહોરો છે કે નહીં એ હું કેમ માનું એટલે પછી ઝઘડો થયો બંને વચ્ચે અને એ ઝઘડાનું પરિણામ એ આવ્યું કે કાજીને ફરિયાદ કરવામાં આવી પણ કાજી ન્યાય કરી શક્યો નહીં કારણ કે આમાં પાંચસો સોના મહેરો છે તેઓ એને કોઈ સબૂત મળ્યું નહીં તેથી નિરાશ થયેલા અલીખ્વાજાએ ખલીફાના દરબારમાં અરજી કરી અને ન્યાય માગ્યો ખલીફાએ એને અઠવાડિયા પછી ન્યાય આપવાનું કીધું એવામાં એક દિવસ ખલીફા વેસ્ટ પલટો કરીને બગદાર શહેરમાં ફરવા નીકળ્યા ત્યાં એમને થોડાક છોકરાઓને ન્યાયની રમત જોતા રમતા જોયા એટલે જે ન્યાયાધીશ બનેલો હસન નામનો છોકરો હતો તેને એમને બોલાવીને બીજા દિવસે દરબારમાં આવવાનું કહ્યું બીજા દિવસે ન્યાય કરવાનો હતો દરબારમાં અલી ખ્વાજા વાજિદ અને હસન બધા જ હતા ખલીફાએ હસનને કીધું કે આ બંને પક્ષકારોની વાતો તું સાંભળ અને સાચી વ્યક્તિ કોણ છે તે મને કહે હસને બંનેની વાતો શાંતિથી સાંભળી અને બે તેલિયાઓને બોલાયા અને કીધું કે આ તેલ કેટલું જૂનું પુરાણું છે તે નક્કી કરો તેલિયાઓ આવ્યા ત્યારે બંને વારાફરથી તેલ જોવા લાગ્યા સૂંઘ્યું અને ચાખ્યા પછી એમને નિર્ણય આપ્યો કે આ જે તેલ છે એ બે મહિના પહેલાં જ લીધેલું છે એનાથી વધારે જૂનું નથી એના પરથી ખબર પડી કે અલીખ્વાજાએ ખલીફાને કીધું કે હું તો છ મહિના પહેલાં યાત્રા કરવા ગયો હતો એના પરથી એવું સાબિત થયું કે ખરેખર તેલ બદલવામાં આવ્યું છે અને તેલ બદલનાર વ્યક્તિને સોના મોહરો લીધી હોય એ પણ નક્કી થયું અલીખ્વાજાને ન્યાય મળ્યો અને ખલીફાએ વાજિદને હુકમ કર્યો કે ભાઈ તે વિશ્વાસઘાત કર્યાથી અપરાધ કર્યો છે અને એની સજા રૂપે તું એને પાંચસો સોના મહારો પાછી આપણને સજા પણ ભોગવ આમ હસન નામના એક નાના બુદ્ધિશાળી છોકરાની મદદથી અને સૂઝબૂઝથી અલી ખ્વાજા નામના માણસને સાચો ન્યાય મળ્યો તેથી આ પાઠનું નામ ન્યાય રાખવામાં આવ્યું છે અહીં પાઠ પૂરો થયો તમારે આ પાઠનું સ્વાધ્યાય નોટમાં લખવાનું રહેશે અને પાઠનું વાંચન કરવાનું રહેશે જય સ્વામિનારાયણ